हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 9 एमां चेप्टर गद्य नंबर तमारू 2 कुलस्य आचार એટલે કે કુળની પરંપરા કઈ રીતે રાખવી જોઈએ તે આ પાઠમાં એવું આપવામાં આવ્યું છે કે એકવાર તરસથી પીડ્યા તો એક ચાતક શિશુ પોતાની જન્મીની વાત ન માનીને પોતાના આ આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે। કયો? તો કે તેની પરંપરા કુળની। ત્યારે અચાનક તેણે એક નિર્ધન ખેડૂત પિતાપુત્રનો સંવાદ સાંભળે એટલે કે વાતચીત સાંભળે છે અને આ નિધન પિતાપુત્ર પાસેથી એણે પ્રેરણા મેળવે છે કે આપણે આપણા પરિવારની પરંપરા ટકાવી રાખવી જોઈએ। આ સાંભળીને તે પોતાની માતા પાસે પાછું ફરે છે અને પોતાના આદર્શ પાળવા માટે તે તૈયાર થઈ જાય છે અને પરંપરાથી ચાલી આવતા અને જીવનને ઉન્નત બનાવવા વિવિધ આચારોની પાળવાની પ્રેરણા મેળવવાની। આ પાઠમાંથી આપણે શું કરવાનું છે કે પરંપરા છે એની આપણે પ્રેરણા કઈ રીતે મેળવવાની છે, તે કઈ રીતે ટકી રહે તે આપણે જાણવાનું છે। હવે જોઈએ કે એકહ ચાતક શિશુઃ આજીત, એટલે કે એક ચાતકનું બચ્ચું હતું। સ એકદા તૃષયા પીડિતઃ જનન્યા સમીપમ વ્રજતિ વદતિ ચ અંબ। એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માતા પાસે જાય છે અને કહે છે, માં તૃષામાં પીડયતિ, મને તરસ લાગી છે। અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પીવા ઈચ્છું છું। સંપ્રતિ મેઘ જલમ ન મિલતી। માતા કહે છે, બેટા આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, અતઃ તડાગ જલમેવ પાતુમ ઈચ્છામિ। તળાવનું પાણી પીતા નથી। શું કહે છે કે આપણે ફક્ત શેનું પાણી પીએ છીએ? વરસાદનું, તળાવનું પાણી પીતા નથી।